ઈઝી છે. સંઘ એટલે 25મો તીર્થંકર ક્યાં ત્યારે એ ભગવાનની આજ્ઞાની ધારણ કરે છે માટે, એટલે 24 તીર્થંકર તો એના નિયત કાળે થાય છે, પણ 25મો તીર્થંકર કહીએ ભગવાનની આ આજ્ઞાને જે જીવનમાં ઉતારે છે અને હૃદયમાં ધારણ કરે છે એમાંથી જ ભગવાન થાય. ભગવાન થવાથી થાય, સંઘ સિવાય ભગવાન થઈ શકતા નથી. સંઘમાંથી જ ભગવાન થાય અને ભગવાન થયા પછી પણ સંગત થાપે અને સંગત આપ્યા પછી એ સંઘમાં જે હૃદયમાં ભગવાનની આજ્ઞા ધારણ કરે એ જ આગળ જઈને મુખ સુધી પહોંચે છે. માટે આપણે બધાએ ભગવાનના ઉપર, ભગવાનના શાસન ઉપર આદર રાખીને, ભગવાનના શાસનને ભણીને, ભગવાનના શાસનને જીવનમાં ઉતારીને, ભગવાનના શાસનને ચારે બાજુ વિસ્તૃત કરીને આપણે ઉત્તમ રીતે ભગવાનના શાસનની આરાધના કરીએ અને આરાધના કરતાં કરતાં આપણે પણ મોક્ષે જઈએ. ભગવાન મોક્ષે ગયા પછી ભગવાન રહે ખરા કે નહીં? ભગવાન મોક્ષે ગયા પછી ભગવાન રહે ખરા કે નહીં? અહીંયા રહે ત્યારે બધું જાઓ જલાલી હોય, ભગવાન મોક્ષે ગયા પછી જાઓ જલાલી હોય? ભગવાન મોક્ષે ગયા પછી અનંતા સિદ્ધો એક સરખા થઈ જાય છે, એમ ભગવાન પણ એક સરખા થઈ જાય છે. પણ ભગવાન જે શાસન થાપી ગયા એ શાસન જાઓ જલાલી ભર્યું શા માટે છે? કે ભગવાનની આજ્ઞા જ્યાં જીવંત છે ત્યાં દેવતાઓ પણ, ઇન્દ્રો પણ ત્યાં બેઠા બેઠા નમસ્કાર કરે છે. કોને કરે છે? ભગવાનના શાસનને કે ભગવાનના શાસન વહન કરનારને? કોને કરે? શાસનને વહન કરનારને ઇન્દ્રો પણ નમસ્કાર કરે છે. એટલે આપણને બધાને જો ભગવાનનું શાસન આપણે હૃદયમાં ધારણ કરતા હોઈએ તો 64 ઇન્દ્રો આપણને જ્યારે સિંહાસન ઉપર બેસે છે ત્યારે આપણને નમસ્કાર કરે છે. આપણી વાત આટલી છે કે આપણે ઉત્તમ પુણ્ય, ઉત્તમ ધર્મ આરાધવો હોય તો બીજું બોજું ઓછું થશે, તો નભાવી લેવાશે, ચાલી થઈ શકશે, અને બીજી બધી આરાધનાની શક્તિ, બીજી બધી આરાધનાની યોગ્યતા અને સંપૂર્ણ રીતે મોક્ષે જવાની યોગ્યતા આપણામાં ક્યારે આવશે? કે ભગવાનનું શાસન રોમે રોમ હાડે હાડ આપણા હૃદયમાં વસશે અને આના ઉપર આદર રહેશે તો આપણે મોક્ષ સુધી પહોંચી શકશું. અને આ દુનિયાના જેટલા ઊંચામાં ઊંચા સ્થાનો છે, ઊંચામાં ઊંચું પુણ્ય છે એ ભગવાનના શાસનમાંથી જ મળે છે, એ ક્યાંયથી મળી શકતું નથી. એટલે ઊંચામાં ઊંચું પુણ્ય, ઊંચામાં ઊંચી શક્તિ, ઊંચામાં ઊંચી આરાધના અને બધા અંતરાય તોડીને ઊંચામાં ઊંચી શક્તિઓ અને મોક્ષ સુધી નિર્વિઘ્ન રીતે ઉદિત ઉદિત રીતે જેને મોક્ષે જવું હોય એને ભગવાનનું શાસન હૃદયમાં ધારણ કરવાનું. નાયશનો જય ઘોષ જગતમાં ગાજે દશ દિશામાં, જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા, જય ઘોષ જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા.